સુરતના કાપોદ્રા વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળવાના કારણે પરિવારને આ ઘટનાની જાણ થઈ હતી. જો કે તાત્કાલિક જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી શહેર છોડીને જવાની ફિરાકમાં હતો. જો કે પોલીસે બાતમીના આધારે ઉધના રેલવે સ્ટેશન પરથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે શ્રમજીવી પરિવાર કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકની પત્ની અને એક 5 વર્ષની બાળકી અને મોટાભાઈ સાથે રહે છે. મોટાભાઈનું 15 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા અને તેને એક દીકરી છે. તેના પણ લગ્ન થઈ ગયા છે અને તેને ત્યાં પણ સંતાન છે. થોડા દિવસ પહેલા આ બાળકીની માતા વતન ગઈ હતી. ગત 16 સપ્ટેમ્બરના રોજ બાળકીની માતા વતનથી પરત ફરી રહી હતી. આ દરમિયાન બાળકીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળી રહ્યું હોવાથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેના પર રેપ થયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પરિવાર દ્વારા બાળકીની પૂછપરછ કરવામાં આવતા તેને જણાવ્યું હતું કે દાદાએ ખરાબ કૃત્ય કર્યું અને ત્યાર પછી મને આ દુખાવો થાય છે. માતાએ આ સાંભળીને ચોંકી ગઈ હતી. આ બાળકીના પિતા દ્વારા મોટાભાઈને પૂછતા તેણે સ્વીકાર્યું હતું અને ત્યારબાદ તે ભાગી છૂટ્યો હતો. આ મામલે બાળકીના પિતા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે કાપોદ્રા પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને શોધી કાઢવાની દિશામાં તપાસ હાથ ધરી હતી. ત્યારે બાતમીના આધારે આરોપી ઉધના રેલવે સ્ટેશન પર છે, જેથી પોલીસે ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને 65 વર્ષીય આરોપી ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા જ કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ તો પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછમાં મળતી માહિતી પ્રમાણે 65 વર્ષીય વૃદ્ધને આ 5 વર્ષની બાળકી દાદા કહીને બોલાવતી હતી. 1 વર્ષ પહેલા પણ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા, ત્યારે પણ જાણ થઈ ગઈ હતી અને પરિવારના સભ્યો હોવાથી વાતને આગળ વધારી નહોતી. આ દરમિયાન 13 સપ્ટેમ્બરના રોજ બાળકી એકલી મળતા હવસનો શિકાર બનાવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હા, સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગઈ 13 તારીખના રોજ 5 વર્ષની માસૂમ બાળકી સાથે એના સગા મોટા બાપુજીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જેમાં 5 વર્ષની બાળકીના પિતા સાથે હતી. બપોરના 2 વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી, તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જઉં છું એમ કહીને લઈ ગયા અને એના પપ્પા જ્યારે નહીં ના આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો. તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી, કંઈ નહોતી શકતી. પછી એના મમ્મીને બોલાવ્યા. એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે. પછી એને હોસ્પિટલ લઈ ગયા. એને બ્લીડિંગ પણ થતું હતું, તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે. તો પછી ફરિયાદી કાપોદ્રા પોલીસ સ્ટેશન આવ્યા, ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપોદ્રા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.